नमस्कार, હું છું માનસી રોહિત, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટા ઉદેપુર સંખેડા 139 વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલનું નામ જાહેર થતાં કાર્યકરો ધીરુભાઈ ભીલને મળવા માટે લોકો પહોંચ્યા હતા. સંખેડા વિધાનસભા બેઠક જીતવાનો ધીરુભાઈ ભીલનો દાવ. છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામો થયા નથી. ધીરુભાઈ ભીલ: હાઈકમાન્ડ મને ટિકિટ આપીશ, મારી પર વિશ્વાસ મૂકીને પ્રજાની વચ્ચે જવા માટે, કારણ કે છેલ્લા 5 વર્ષથી જે મતદારોને મુશ્કેલી પડી છે, એ મુશ્કેલી કેવી પડી છે મતદારો જાણે છે. હામેથી મતદારો જ્યારે નવા વર્ષથી શરૂઆત કરી ત્યારથી ભાઈ તરીકે મતદારો મને સ્વીકારી લીધેલો છે, અને છેલ્લા ઘણા ટાઈમથી મતદારો કહે છે કે ભાઈ, આ વખતે તમારે જ ચૂંટણી લડવાની છે. ત્યારે આ વખતે મને 100% વિશ્વાસ છે કે આ વખતે ઘણી બધી મારી પણ ભૂલો થયેલી છે, અને એ ભૂલોને સુધારીને ફરીવાર મતદારો 100% આ વખતે વિજય બનાવશે એવી આશાઓ રાખું છું. ચૂંટણી ઢંઢેરામાં હાઈકમાન્ડે જે 10 મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓ લઈ જઈશું, સાથે સાથે અહીં સ્થાનિક મુદ્દાઓ જે છે, કારણ કે ખેડૂતોને વીજળી અમે દિવસે આપીશું, એવા અલગ અલગ ફીડરોમાં મોટા ટાઇફા કરીને મંડપો બનાવીને ખેડૂતોને ભેગા કરીને અમે તમને દિવસે લાઇટ આપીશું એવા ટાઇફા કર્યા, પણ દિવસે 10 કલાક નથી મળતી, પણ રાત્રે હોઉં 10 કલાક વીજળી ખેડૂતોને મળતી નથી. હાલ 4 મહિના પહેલાં જે પૂર આવ્યું, એ પૂરમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ ગયું. સરકારે સર્વે કરાવીને છેલ્લા દિવસો સુધી લઈ આવ્યા, અને હમણાં કંઈ 650 કરોડ રૂપિયાનું 650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. હું માનું છું કે એક ખેડૂતને 2000 કે 3000 રૂપિયા મળે, એમાં ખેડૂતોનું નુકસાન કેટલું થયું છે. સરકાર ખરેખર ખેડૂતોની જો સરકાર હોય તો એક સાચું સર્વે કરીને કેટલું નુકસાન થયું છે તો જ એનું ભરપાઈ થશે. બાકી આવતા દિવસોમાં હું માનું છું ત્યાં સુધી ખેડૂત વિરુદ્ધની સરકાર છે, શિક્ષિત બેરોજગારની વિરુદ્ધની સરકાર છે, જંગલની જમીન 2006માં કાયદો એવો, આજે ઘણી જંગલની જમીનના ખેડૂતોના કોઈના પ્રશ્ન ખેડૂતને નામ ઉપર કરી આપી નથી. આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે, અને એ મુદ્દાઓ લઈને અમે મતદારો પાસે જઈશું, અને 100% આ વખતે મતદારો જાકારો આપશે. બહેનો માટે ખાસ મુદ્દો, મારી બહેનો, તમને મફત ગેસ કનેક્શનો. આજે મારી બહેનોને 1073 રૂપિયા ગેસના બોટલના લઈ, અને જે કેરોસીન મળતું હતું એ કેરોસીન બંધ કરી દીધું, અને ખાલી લોલીપોપ આલીને આજે 1073 રૂપિયા એક એક બહેન ઘણા બોટલો ઉપર મેળા ઉપર ચડાવી દીધા છે. કારણ કે મોટે ભાગે ખેત મજૂર હોય, શ્રમિકો કામ કરીને એના પૈસા ભેગા કરવાના હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં ઘણા બધા મુદ્દાઓ છે, એને લઈને અમે સાથે જઈશું.